નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 10 ગણિતનો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને બીજા ધોરણ 10 ના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને વધુ વિડીયો જોવા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે બીજા ચેપ્ટરના પણ વિડીયો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 2, જેમાં આપણને સૂચના આપી છે કે નીચેના સરવાળા શોધો. જેમાં સમાંતર શ્રેણી આપેલી છે તો એના સરવાળા શોધવાના છે. તો અગાઉનો જે દાખલા નંબર 1 હતો એમાં કેવું હતું કે પદો આપેલા હતા કે આટલા પદોનો સરવાળો મેળવવાનો છે. અહીંયા જ્યારે આપણને સરવાળો આપ્યો નથી એટલે કે સરવાળો તો શોધવાનો છે પણ કેટલા પદો છે એ આપણને કીધું નથી, તો અહીંયા એક પદ એક્સ્ટ્રા ઉમેરાઈ જાય, એટલે કે એન જેટલા પદો છે આ શ્રેણીમાં એ પદો શોધવા પડે. એના પછી એ એન નો ઉપયોગ આપણે એસ એટલે કે જેટલા પદો અહીંયા જોઈ શકીએ આપણે કે પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે માટે એસએન નું સૂત્ર આપણે જે બીજું સૂત્ર છે એ વાપરી શકીએ, એટલે કે એસએન બરાબર એન ભાગ્યા 2 કૌંસમાં એ પ્લસ એ એન, એટલે કે એન નું પદ આપણને ખબર છે અને પ્રથમ પદ અને એન માં પદના સરવાળાને એન બાય 2 વડે ગુણીએ એટલે એ એન પદોનો સરવાળો મળી જાય. તો અહીંયા આપણે એન શોધવાનું થશે. તો આ ત્રણે ત્રણ દાખલા માટે એન શોધવાનું થાય. એન શોધીએ પછી આપણને આ જે પદો આપેલા છે એમાં સરવાળો શોધવાનો હોય તો એ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 માર્ક્સનું ચેપ્ટર છે, એમાંથી તો 3 માર્ક્સના દાખલા આ પ્રમાણે સરવાળાના મોટા ભાગે પૂછાતા હોય, તો તમારે આ જે સરવાળા વાળું સ્વાધ્યાય છે એને ધ્યાનપૂર્વક જોજો અને વિડીયોને દરેક વિડીયોને અંત સુધી જોજો અને ઉપર આઈ બટન પર ક્લિક કરીને જો અગાઉનો વિડીયો ના જોયા તો પ્લેલિસ્ટમાંથી જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 2 નો પેટા દાખલો 1 છે, એમાં આપણે જોઈશું તો જે સમાંતર શ્રેણી આપી છે એમાં બીજું પદ છે 10.1 દ્વિતીયાંશ છે. તો એનો મતલબ આપણે બે રીતે આ શ્રેણીને લખી શકીએ. એક પહેલો ઓપ્શન આવો છે કે આ શ્રેણીને આપણે 7+10.5+14+84 સુધી એક આવી રીતે લખી શકાય, અથવા તો બીજો ઓપ્શન આવો છે કે 7+10.1 દ્વિતીયાંશ છે તો એનો મતલબ 10×2 એટલે 20+1 એટલે કે 21/2 પણ લખી શકાય. આપણને જે રીત સરળ પડે એ રીત લખી શકાય, એટલે કે જો આપણને અપૂર્ણાંક સંખ્યાઓ જો લસા લેતા ફાવતા હોય પાવરફુલ તો આપણે નીચેની રીતે ગણીશું દાખલો, અને જો આપણને પોઈન્ટવાળી રીત ફાવતી હોય એટલે કે અડધા અને પોણા છે એ બાદ ડાયરેક્ટ કરતાં ફાવતા હોય પોઈન્ટવાળું સાદુરૂપ તો આપણે આ રીતે ગણીશું. અહીંયા તમે બંને રીતમાંથી કોઈ પણ રીત ગણી શકો છો. આપણે બીજી રીત છે એ ગણીશું, જેમ કે વારે ઘડી બધા દાખલામાં જેમ લસાનો ઉપયોગ થતો હોય છે તેવી રીતે આપણે આના માટે પણ ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં એનનું પદ શોધવા માટે એનમાં એએનના સૂત્રમાં એ અને ડીની જરૂર પડે. તો આપણે આ સમાંતર શ્રેણી ઉપરથી એ અને ડી શોધી કાઢીએ. સૌથી પહેલાં તો એ બરાબર કેટલા થશે? 7 થશે. સામાન્ય તફાવત ડી બરાબર કેટલા થાય? તો એમાંથી a2 - a1, a2 એટલે કે કેટલા થશે? a2 એટલે કે 21/2, a1 એટલે કે 7. અહીંયા 2 લસા આવશે તો છેદમાં 2 લસા લખી દીધો તો અહીંયા 21 - 14 થાય. 21 માંથી 14 છે તો 7 વધે 7/2, તો સામાન્ય તફાવત ડી બરાબર 7/2. હવે એનમું પદ આપણને ખબર છે કે an બરાબર 84 છે. એનમું પદ કેટલું છે? 84 છે. હવે આપણે ડાયરેક્ટ એનમાં પદનું સૂત્ર વાપરી શકાય, જેથી કરીને આપણને એનમું પદ ખબર હોય તો આપણે એન શોધી શકીએ. એટલે કે હવે an બરાબર a+n-1 × d. આ સૂત્રમાં an બરાબર આપણે 84 મૂકીશું, a બરાબર 7 મૂકીશું, n-1, d બરાબર આપણે 7/2 મૂકીશું. સૌથી પહેલાં તો 7ને સામે મોકલીશું તો 84-7 બરાબર n-1 × 7/2. આપણે n શોધવાનું છે તો બાકીના પદનું સાદુરૂપ આપીશું. 84-7 તો 84માંથી પહેલાં તો 4 બાદ કરો 80, 80માંથી 3 બાદ કરો તો 77, તો 77 બરાબર n-1 × 7/2 મળે. એન શોધવાનું છે તો 7/2 સામે મોકલીશું. તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે આપણે ગુણાકારમાં છે એ ભાગાકારમાં અને ભાગાકારમાં છે એ ગુણાકારમાં છે. ટૂંકમાં જે અપૂર્ણાંક સંખ્યા છે એને વ્યસ્ત કરી દેવાની સામે મોકલી, એટલે તો 77×2/7 લખાશે. 7 અહીંયા છેદ ઉડે તો 11, 11 × 7 = 77 અને 11×2 = 22. તો અહીંયા n-1 = 22.
અને એન બરાબર માઇનસ વન છે બરાબર ની સામે જાય તો પ્લસ થશે, માટે એન બરાબર કેટલા આડે 23. આપણે અહીંયા દાખલામાં એન નથી શોધવાનું, અહીંયા દાખલામાં એન પદોનો સરવાળો એટલે કે આપેલી શ્રેણીમાં અહીંયા એન 23 મળે એટલે કે આપેલી શ્રેણીમાં કુલ 23 પદો છે અને 23 પદોનો સરવાળો શોધવાનો છે. ચલો તો હવે આપણે સૂત્ર મૂકીશું કે એસ 23 બરાબર એન ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા એન બરાબર 23 લઈશું ભાગ્યા 2 2a. એ એટલે કેટલા? તો એ બરાબર 7 છે બંને શ્રેણી માટે. એન બરાબર 23 માઇનસ 1 એટલે કે 22. ડી બરાબર કેટલા મળે? 7 ભાગ્યા 2. 7 ભાગ્યા 2 અહીંયા છેદ ઉડે તો 2 11 થશે. સાદુરૂપ આપીએ તો 23 છેદમાં 2 કૌંસની બહાર 7 2 14 વત્તા 11 સીતા 77. સરવાળો કરીશું અહીંયા તો 23 ભાગ્યા 2 કૌંસમાં આ બંનેનો સરવાળો 7 ને 4 11 થાય વધી 1 તો 7 ને 1 8 ને 1 9 થશે એટલે કે 91 મળે સરવાળો. અહીંયા આપણે જોઈશું તો 23 ગુણ્યા 91 ને 2 વડે બંનેમાંથી કોઈ સંખ્યાને 2 વડે ભાગી શકાતું નથી, તો બંનેનો ગુણાકાર કરીને 2 વડે ભાગી દઈશું. ચલો બંનેનો ગુણાકાર કેટલો આવે છે? તો 91 ગુણ્યા 23, 3 એક 3, 3 9 તરી 27 ને 2 એક 2, 27 ને 2 29 વધી વળી 2, 9 2 18 ને 2 20 એટલે કે 2093 આવે ગુણાકાર, અને 2093 ભાગ્યા 2 કરીશું. અહીંયા બંનેનો સાદરૂપ આપીએ તો 2 એક 2 ભાગના ચાલે 0, 2 6 8 થશે, 1 વધ્યું પરથી 3 ત્યારે 2 6 12 અને ભાગના ચાલે એટલે 0.5 એટલે કે 1 પોઈન્ટ પછી 0 ઉતારી શકાય એટલે 10 આવે, 2 5 10. તો આપણો જવાબ અહીંયા 23 પદોના સરવાળાનો કેટલો મળે છે? 1046.5. દાખલા નંબર 2 માટે આપણે જોઈશું તો કેટલા પદો છે, તો એના માટે એકદમ સરળ શ્રેણી આપેલી છે. તો આપણે પ્રથમ પદ નક્કી કરીએ 34 થશે, સામાન્ય તફાવત નક્કી કરીએ A2માંથી A1 બાદ કરીએ એટલે કે 32માંથી 34 બાદ કરવાના, મોટામાંથી નાના નહીં. તો અહીંયા સાદરૂપ આપીએ તો આપણને ડી બરાબર માઇનસ 2 મળે. હવે આપણે એન શોધવાનું છે, પણ એનમું પદ આપેલું છે કે 10, એ એટલે કે છેલ્લું પદ છે એ 10 છે. તો હવે આપણે એન શોધવા માટે શું કરીશું? એનનું સૂત્ર વાપરીશું, એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એન બરાબર 10 મૂકી દઈશું, અહીંયા જે કિંમતો આપેલી છે પદોની એ મૂકી દઈશું. એ બરાબર 34 મૂકીશું, એન માઇનસ 1 તો એન તો શોધવાનો છે તો એમને એમ રહેવા દેવાનું, અને ડી બરાબર માઇનસ 2. ચલો એક એક કરીને સાદરૂપ આપીએ તો 10 માઇનસ 34, 34 ને સામે મોકલવા પડે તો એન માઇનસ 1 ઇન્ટુ માઇનસ 2. તો અહીંયા બાદબાકી કરીએ તો કેટલી આવે? માઇનસ 24 બરાબર એન માઇનસ 1 ઇન્ટુ માઇનસ 2. આપણે માઇનસ 2 ને હવે સામે મોકલવો પડે, એન માઇનસ 1 ને સૂત્રનો કરતા કરીએ તો એન માઇનસ 1 બરાબર માઇનસ 24 ભાગ્યા માઇનસ 2. આ માઇનસ માઇનસ પ્લસ થશે અને 2 12, 12 2 24 ભાગ ચાલે. તો એન બરાબર એન માઇનસ 1 બરાબર 12, માટે એન બરાબર કેટલા આવે? 1 ને સામે મોકલે એટલે કે એન બરાબર 13. તો આપણને 13 પદોની શ્રેણી આપેલી છે અને આ 13 પદોની શ્રેણીનો સરવાળો મેળવવાનો છે. તો હવે સૂત્ર ડાયરેક્ટ વાપરીશું કે એસ એન બરાબર એન ભાગ્યા 2 કૌંસની બહાર 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો અહીંયા એસ એન બરાબર એન આપણે શોધ્યો 13 છે, 13 ભાગ્યા 2 થશે, અહીંયા એન બરાબર 13 મૂકીએ તો 2a એટલે કે 2 ગુણ્યા 34 પ્લસ એન એટલે કે 13 માઇનસ 1 એટલે કે 12 અને ડી બરાબર માઇનસ 2. તો અહીંયા ડી બરાબર આપણે માઇનસ 2 લઈએ તો અને સાદરૂપ આપીએ તો કેટલું મળે છે જોઈએ? 13 ભાગ્યા 2 અહીંયા 34 2, 34 2 થશે 60 ને 8 અને 12 2 24 તો માઇનસ 24. અહીંયા આગળ સાદરૂપ આપીએ તો 13 ભાગ્યા 2 એમના એમ 8 માંથી 4 જાય તો 4, 6 માંથી 2 જાય તો 4, તો અહીંયા આપણને 2 22. તો 22 ગુણ્યા 13 કરીએ આપણે તો આપણને જે જવાબ મળે એ પદોનો સરવાળો થયો. અહીંયા 2 એક 2, 22 તરી 66, 6 8 2 એટલે કે 286 આ 13 પદોનો સરવાળો થયો. આપેલ શ્રેણી માટે જે શ્રેણી આપેલી છે એનો સમાંતર શ્રેણીનો સરવાળો 286 થાય. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 નો જે પેટા દાખલો ત્રીજો છે
એના માટે આપણે એન પદોનો સરવાળો મેળવીશું, તો આમાં કેટલા પદો છે પહેલાં તો એ શોધીશું, પણ એ પહેલાં જોઈશું કે આપણને જે શ્રેણી આપેલી છે એમાં પહેલું પદ, બીજું પદ, દરેક પદ માઇનસ આપેલા છે. તો ધ્યાન રાખવાનું કે આપણને જે સમાંતર શ્રેણી આપી છે એમાં નિશાનીમાં ભૂલ ના થાય. તો ચલો એના માટે આપણે નક્કી કરીએ એ બરાબર માઇનસ પાંચ, સામાન્ય તફાવત ડી બરાબર એ ટુ માઇનસ એ વન. એ ટુ એટલે કે કેટલા લઈશું, તો માઇનસ આઠ લઈશું, અને માઇનસ નિયમના છે માઇનસ વન એટલે કે એ વન બરાબર માઇનસ પાંચ થશે. ચલો સાદરૂપ આપીએ, માઇનસ આઠ પ્લસ પાંચ, આઠ નિશાની જુદી જુદી બાદ બાકી થશે મોટા પદની નિશાની, તો માઇનસ ત્રણ થશે સામાન્ય તફાવત બરાબર. એન કેટલા છે શોધવાના છે, પણ એનમું પદ આપેલું છે, એનમું પદ માઇનસ બસો ને ત્રીસ આપેલું છે. આપણે એનમું પદ શોધવું પડે, તો એનમાં પદનું ડાયરેક્ટ સૂત્ર મૂકીશું કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. આ એનમાં પદનું સૂત્ર છે. એ એન એટલે માઇનસ બસો ત્રીસ આપ્યા છે, એ બરાબર માઇનસ પાંચ થશે, એન શોધવાનો છે, અને ડી બરાબર માઇનસ ત્રણ શોધે આપણે. ચલો માઇનસ પાંચને પહેલાં તો સામે મોકલવો પડે, તો માઇનસ ત્રીસ પ્લસ પાંચ બરાબર એન માઇનસ વન ઇન્ટુ માઇનસ થ્રી થશે. આનું સાદરૂપ આપે તો માઇનસ બસો ત્રીસ પ્લસ પાંચ, નિશાની જુદી જુદી એટલે બાદ બાકી થશે મોટા પદની નિશાની, તો માઇનસ બસો પચીસ બરાબર એન માઇનસ વન ઇન્ટુ માઇનસ થ્રી. આપણે એન શોધવાનો છે, તો એન માઇનસ વન બરાબર માઇનસ બસો પચીસ ભાગ્યા માઇનસ ત્રણ. માઇનસ માઇનસ જતા રહેશે, અહીંયા ત્રણે ભાગ ચલાય તો ત્રણ સીધા એકવીસ, એક વધ્યા ઉપરથી પાંચ ઉતારે તો ત્રણ પંચા ત્રણ પંચા પંદર, તો પંચોતેર મળે. તો અહીંયા આપણે એન માઇનસ વન બરાબર કેટલા મળે, પંચોતેર. એનમાં શોધવાનું છે, તો એનમાંથી એકને સામે મોકલી તો પંચોતેરને એક છોતેર, અહીંયા આપણે છોતેર પદોનો સરવાળો મેળવવાનો થાય છે. તો અહીંયા સૂત્ર વાપરીશું એસએન, કે એસએન બરાબર એન બાય ટુ કૌંસની બહાર ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. ચલો એસ છોતેર, એન બરાબર છોતેર છે, માટે છોતેર ભાગ્યા બે, ટુ એ બે કૌંસમાં એ બરાબર માઇનસ પાંચ આપેલા છે, એન માઇનસ વન એટલે કે છોતેરમાંથી એક જાય તો પંચોતેર, અને ડી બરાબર માઇનસ ત્રણ. ગુણાકાર થશે બધાનો, અહીંયા સાદુરૂપ આપીએ છોતેર ભાગ્યા બે, તો છોતેર ભાગ્યા બે આપણને કેટલા મળે છે, તો પાંત્રીસ એ જોઈએ તો પાંત્રીસ દુ સિત્તેર થાય, એટલે સિત્તેરના અડધા પાંત્રીસ ને બીજા છ ના અડધા ત્રણ, તો અહીંયા આપણને આડત્રીસ મળે. અહીંયા પાંચ દુ માઇનસ દસ થાય, અહીંયા પંચોતેર તરી, અહીંયા પંચોતેર આપણે અહીંયા જુઓ બસો પચીસ ને ત્રણે ભાગ્યા તો પંચોતેર આવ્યા, તો પંચોતેર તરી બસો ને પચીસ થાય, પણ માઇનસ બસો ને પચીસ. ચલો હવે સાદુરૂપ આપીશું, તો અડત્રીસ ગુણ્યા માઇનસ એટલે બંનેની નિશાની જુદી જુદી છે, એટલે બંનેનો સરવાળો થશે મોટા પદની નિશાની, તો બસો અને પાંત્રીસ થાય, બસો પચીસ વત્તા દસ એટલે બસો પાંત્રીસ. આ બંનેનો ગુણાકાર કરીશું, બસો પાંત્રીસ ગુણ્યા અડત્રીસ, ઝીરો પાંચ તરી પંદર, વધી એક ત્રણ તરી નવ ને એક દસ, વધી એક ત્રણ દુ છ ને એક સાત, આઠ પંચા ચાલીસ, વધી ચાર, આઠ તરી ચોવીસ ને ચાર અઠ્યાવીસ, વધી બે, આઠ દુ સોળ ને બે અઢાર. સરવાળો કરીશું તો ઝીરો આઠ ને પાંચ તેર, વધી એક આઠ ને એક નવ, સાત ને એક આઠ, એટલે કે આઠ હજાર નવસો ને ત્રીસ, પણ નિશાની માઇનસ આવશે. એટલે કે અહીંયા છોતેર જે પદો છે એનો સરવાળો કરીએ તો કેટલો આવે, માઇનસ આઠ હજાર નવસો ને ત્રીસ. પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, બીજા ધોરણ 10ના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો અને ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહે અને તમે વિડીયો જોવાનું ચૂકો નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.